તારીખ ઓગસ્ટ એટલે કે પાટીદારની દિવસ અને જે આપણો દેશ આઝાદ થયો એના 75 વર્ષની ઉજવણી નિમિત્તે આજનું આયોજન કર્યું છે. એમાં સૌ સમાજના લોકો, સૌ રાજ્ય પક્ષના લોકો, સામાજિક આગેવાનો અને ઉદ્યોગપતિઓ રાષ્ટ્રભક્તિના ભાગરૂપે થવા મળતા सूरत शहर पाटीदार अनामत आंदोलन समिति द्वारा पाटीदार आंदोलन ने 7 वर्ष पूर्ण थता पाटीदार आंदोलन समिति द्वारा तिरंगा यात्रा नो आयोजन सूरत शहर ना किरण चौकी करवामा आव्यो हतो. आप जे दृश्यो निहाळी रह्या छो ए दृश्यो छे सूरत शहर ना योगी चौक विस्तार ना जेमा पाटीदार अनामत आंदोलन समिति ने आ तिरंगा यात्रा मा हजारों नी संख्या नी अंदर पाटीदार युवानो जोड़ाया हता. आप निहाळी रह्या छो ए दृश्यो मा किरण चौक थी मानगढ़ चौक तरफ जे यात्रा शुभारंभ थई हती त्यारना आ दृश्यो आप निहाळी रह्या छो. ઉલ્લેખનીય છે કે 25 ઓગસ્ટના રોજ પાટીદાર ક્રાંતિ દિવસની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ગત 26 ઓગસ્ટના રોજ કિરણ ચોક ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિના અલ્પેશભાઈ કથિરિયા તેમજ ધાર્મિકભાઈ માલવિયા દ્વારા જે પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા પાટીદાર યુવાન છે એમના સ્મરણાર્થે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં કિરણ ચોક ખાતે પાટીદાર સમાજના યુવાનોએ જે શહીદ થયેલા છે એ યુવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી. આજે સમગ્ર ભારતમાં તિરંગા યાત્રાના આયોજનના ભાગરૂપે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ગુજરાતમાં જે આયોજન શુભેચ્છાઓ સંપૂર્ણપણે પાટીદાર અનામત આંદોલન સમિતિની આ તિરંગા યાત્રામાં પાટીદાર યુવા નેતા દિનેશભાઈ બાંભણિયા પણ જોડાયા હતા. ત્યારે આપ નિહાળી રહ્યા છો સુરત શહેરના ચીકુવાડી વિસ્તારના આ દ્રશ્યો, જેમાં પાટીદાર નેતાની સાથે સાથે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના પણ ધારાસભ્ય અને કોર્પોરેટર સહિત કાર્યકર્તા અને પાટીદાર મિત્રો જોડાયા હતા. પાટીદાર સેવા સમિતિ દ્વારા જે આજે તિરંગા યાત્રા કરવામાં આવી છે, દેશભક્તનું જે વાતાવરણ વરાછાના વિસ્તારમાં જોવા મળ્યું છે તે બદલ અલ્પેશ કથિરિયાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ત્યારે આ યાત્રામાં હજારો દીકરીઓના પાલક પિતા બીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી પણ જોડાયા હતા અને આ બાબતમાં તેઓએ પણ અલ્પેશભાઈ કથિરિયાનો આભાર વ્યક્ત કર્યો હતો, અભિનંદન આપ્યા હતા. આપ નિહાળી રહ્યા છો એ દ્રશ્યોમાં ધાર્મિકભાઈ માલવિયા અલ્પેશભાઈ કથિરિયાની સાથે હજારોની સંખ્યાની અંદર પાટીદાર યુવા નેતાઓ, યુવા અગ્રણીઓ સહિત આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના તમામ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેતા નજરે ચડી રહ્યા છે. હાલ આ દ્રશ્યો છે એ સુરતમાં પાસ આયોજિત તિરંગા યાત્રાના દ્રશ્યો જીટીવી ગુજરાત ન્યૂઝના માધ્યમથી આપ નિહાળી રહ્યા છો. જે રીતના દેશભક્તિના નારા સાથે સાથે, જય સરદારના નારા સાથે સુરત શહેરના રાજમાર્ગ પર યુવાનો ઝૂમી ઉઠ્યા હતા, ત્યારે ડીજેના તાલ સાથે સાથે દેશભક્તિનો એક અલગ વાયરો જોવા મળી રહ્યો હતો. આપ નિહાળી રહ્યા છો એ મુજબ આ તમામ દ્રશ્યોની અંદર બોળી સંખ્યામાં પાટીદાર યુવાનો, માતાઓ અને બહેનો પણ જોડાયા હતા. ત્યારે સુરત પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે સુરત પોલીસ દ્વારા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આપ નિહાળી રહ્યા છો આ તિરંગા યાત્રાના દ્રશ્યો. આજે પાટીદાર તિરંગા પદયાત્રાની અંદર હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે. ખાસ તમામ રાજકીય સામાજિક આગેવાનોની પણ ઉપસ્થિતિ રહી છે. આ પાટીદાર સમાજની એકતા અને તાકાતના
સુરતથી આવનારા દિવસોની અંદર પાંચ સમિતિના મેજા હેઠળ સમાજની માગણીઓ અને લાગણીઓ આગળ વધવામાં આવશે. અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અનામત આંદોલનની જ્યારે શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આ આંદોલનની અંદર પાટીદાર સમાજના 14 જેટલા યુવાનો શહીદ થયા હતા. ત્યારથી જ આ તિરંગા રેલી અને સાથે સાથે પાટીદાર ક્રાંતિ દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જે શહીદ યુવાનો છે તેમના જે શહીદી છે જેના ભાગરૂપે આજે સમાજના વિવિધ જ્ઞાતિઓને જ્યારે અનામતનો લાભ મળ્યો છે ત્યારે પાટીદાર અનામત આંદોલન વખતે જે પાટીદાર યુવાનો શહીદ થયા છે તેના શહીદીના દિવસ નિમિત્તે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને વિશેષમાં જે યુવાનો શહીદ થયા છે તેઓના આ શહીદી નિમિત્તે ભારતભરની અંદર તમામ જ્ઞાતિ જાતિનો ભેદભાવ મટાવી અને આ અનામતનો લાભ તમામ જ્ઞાતિને મળ્યો છે ત્યારે આજના દિવસે વિવિધ સેવાકીય સંસ્થાઓ સામાજિક અને રાજકીય અગ્રણીઓ પોતાના પક્ષ અને પદને ભૂલી અને એક પાટીદાર તરીકે અહીંયા જે જોડાયા છે એ સહિત સર્વ જ્ઞાતિના લોકો દ્વારા પણ જે આ તિરંગા યાત્રાની અંદર આહ્વાન કરવામાં આવ્યું છે ત્યારે આ બાબતમાં આજનો દિવસ છે એ આજનો દિવસ જે પાટીદાર અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા છે એ યુવાનોને શ્રદ્ધાંજલિ રૂપે અમે આ તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે. આપ નિહાળી રહ્યા છો એ દ્રશ્યો સુરત શહેરના રાજમાર્ગના દ્રશ્યો છે જેમાં આ તિરંગા યાત્રામાં તિરંગાની લહેરની સાથે સાથે પાટીદાર સમાજની ક્રાંતિ અને સાથે સાથે વિવિધ સંસ્થા અને સામાજિક અગ્રણીઓ પણ એમાં ઉપસ્થિત થતા નજરે ચડી રહ્યા છે. આપ નિહાળી રહ્યા છો આ તિરંગા રેલીના એક્સક્લુઝિવ દ્રશ્યો જીટીવી ગુજરાત ન્યૂઝના માધ્યમથી. આ તમામ દ્રશ્યો છે એ દ્રશ્યો સુરત શહેરના યોગી ચોક વિસ્તારથી માનગઢ ચોક તરફના દ્રશ્યો છે. 28 ઓગસ્ટ રવિવારના દિવસે આ જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેમાં આપ નિહાળો છો એ મુજબ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વિવિધ અગ્રણીઓ પણ પોતાના પક્ષના ચિહ્નને સાઈડ પર રાખી અને એક પાટીદાર તરીકે તેઓ ઉપસ્થિત થયા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ આયોજિત આ તિરંગા યાત્રા સુરત શહેરના કિરણ ચોકથી પ્રસ્થાન કરી અને સુરત શહેરના માનગઢ ચોક ખાતે સરદારજીની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ સંપન્ન થઈ હતી ત્યારે આપ નિહાળી રહ્યા છો આ એક્સક્લુઝિવ દ્રશ્યો જેમાં સુરત શહેરના વરાછા વિસ્તારમાં નીકળેલી આ તિરંગા યાત્રાનું ઠેર ઠેર વિવિધ અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પાસ આયોજિત તિરંગા રેલી યાત્રા દરમિયાન કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ ન બને એ માટે સુરત પોલીસ દ્વારા પણ ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જીટીવી ગુજરાત ન્યૂઝના એક્સક્લુઝિવ રિપોર્ટિંગમાં અરવિંદ રાઠોડ સાથે વિજય મકવાણા, જીટીવી ન્યૂઝ સુરત.